ઉદાવર્ત એટલે શું? ઉદાવર્ત એટલે વાયુનું ઊંધું ચડવું. બહેનોમાં વાયુ ઊંધો થવાને કારણે છાતીમાં ગભરામણ અને માથાનો દુખાવો અને ડોકની પાછળના ભાગમાં, ગ્રીવાની પાછળના ભાગમાં દુખાવો થતો ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. ડોક અને ખભાના ભાગમાં દુખાવો થવો, માઇગ્રેન જેવો માથાનો દુખાવો થવો અને છાતીમાં ગેસ કે ગભરામણ થવું, આ ત્રણેય લક્ષણો બહેનોમાં ઊંધા ગેસને કારણે જોવા મળતા હોય છે. બહેનોમાં ઊંધો ગેસ થવાના મુખ્ય 5 કારણો. મિત્રો, મારો ઊંધા ગેસવાળો વિડીયો જોઈને ઘણા બધા બહેનોએ કોમેન્ટ કરી હતી કે અમે તો કોઈ પણ પ્રકારનું વ્યસન નથી કરતા, તંબાકુ મસાલા એવું નથી ખાતા, તો પણ અમને ઊંધો ગેસ શા માટે થાય છે? તો મિત્રો, ચાલો આજે આપણે આ વિડીયોમાં એ જોઈએ કે બહેનોમાં ઊંધો ગેસ થવાના મુખ્ય 5 કારણો કયા છે. ઊંધા ગેસને આયુર્વેદમાં ઉદાવર્ત નામનો રોગ કહ્યો છે. ઉદાવર્ત એટલે વાયુનું ઊંધું થવું. આના ઘણા બધા કારણો હોઈ શકે, કારણ કે જેટલા પણ કારણો શરીરમાં પાચન શક્તિ બગડવાના છે એ બધા જ કારણો ઊંધા ગેસ થવા માટે પણ એટલા જ જવાબદાર હોય છે. આયુર્વેદમાં જેટલા પણ કારણો વાત દોષ વધવાના છે અને પાચન શક્તિ બગડવાના કારણો છે એ બધા જ કારણો ઊંધા ગેસ થવા માટે પણ એટલા જ જવાબદાર ગણેલા છે. પણ ખાસ કરીને મારા અનુભવના આધારે અને સાથે સાથે આયુર્વેદના ગ્રંથોના અલગ અલગ રેફરન્સના આધારે બહેનોમાં ઊંધા ગેસ થવાના મુખ્ય 5 કારણો જે આજે હું તમારી સામે રજૂ કરવા જઈ રહ્યો છું, તેમાંથી સૌથી મુખ્ય અને પહેલું કારણ છે ચિંતા અથવા તો સ્ટ્રેસવાળો સ્વભાવ. મિત્રો, ઘણા બધા બહેનોને જે છે એ કામકાજની સતત ઉતાવળને કારણે અને અતિ લાગણીશીલ સ્વભાવ હોવાને કારણે સતત મનમાં ચિંતા અથવા તો વિચાર રહ્યા કરે છે, જેને કારણે એમાંનું પાચન પણ બગડે છે અને સાથે સાથે સતત ઉચાટવાળા સ્વભાવને કારણે, વિચાર વધારે આવવાને કારણે શરીરમાં રસધાતુ એટલે કે આહારનો જે પોષક અંશ છે એ વારે વારે બળી જાય છે, ઓછો થઈ જાય છે, જેને કારણે વાત દોષની વૃદ્ધિ થવાને કારણે એમનામાં ઊંધો વાયુ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. એટલે ચિંતા અને સ્ટ્રેસવાળો સ્વભાવ એ બહેનોમાં ઊંધો ગેસ થવાનું સૌથી મુખ્ય અને પહેલું કારણ છે. બીજું કારણ છે વેગ વિધારણ. મહર્ષિ ચરકે કહ્યું છે કે બહેનોમાં લજ્જા એટલે કે શરમને કારણે ઘણી વખતે સંડાસ, પેશાબ અને અપાન વાયુના વેગ રોકવાની આદત થઈ ગઈ હોય છે. એટલે કે જ્યારે પણ કોઈ પણ કારણોસર વધુ પડતા કામકાજના દબાણને કારણે અથવા તો શરમને કારણે બહેનો સામાજિક મેળાવડામાં અથવા તો પરિવારમાં પણ ઘણા સભ્યોની વચ્ચે ગેસ પાસ કરવાનું ટાળે છે અથવા તો ઘણી વખતે જે છે એમને મળમૂત્રના વેગો રોકવાની પણ આદત થઈ ગઈ હોય છે, જેને કારણે વાયુ ઉદાવર્ત થાય છે એટલે કે ઊંધો ચડે છે, પાચન શક્તિને પણ બગાડે છે અને સતત અવળો ગેસ, ઓટકાર આવવા એવી બધી ફરિયાદો રહે છે. ત્રીજું અગત્યનું કારણ છે અધ્યશનમ. અધ્યશન એટલે શું? વારે વારે જમવું. બહેનોમાં મોટે ભાગે શાંતિથી બેસીને જમવાનો ટાઈમ મળતો હોતો નથી, એટલે ઘણી વખતે બહેનો રસોડામાં રહેતા હોય છે એટલે થોડું થોડું કાંઈ ને કાંઈ થોડું થોડું જે છે એ ખાતા રહે છે, કોઈ નાસ્તો કરે છે અથવા તો વચ્ચે વચ્ચે કોઈ વસ્તુ ખાઈ લે છે, જેને કારણે વારંવાર ખાવાથી એમની જઠરાગ્નિ બગડે છે. મહર્ષિ ચરકે કહ્યું છે અધ્યશનમ ગ્રહણી પ્રદોષ હેતુ નામ, એટલે કે વારે વારે થોડું થોડું ખાવાથી આપણી જઠરાગ્નિ ગ્રહણી જે છે એ બગડે છે અને એને કારણે પાચન શક્તિ નબળી પડવાને કારણે શરીરમાં વાયુ દોષ વધે છે અને એનો ઉદાવર્ત થઈ જાય છે, એટલે કે વાયુ ઊંધો થઈ જાય છે. ચોથું અગત્યનું કારણ જે બહેનોમાં જોવા મળે છે એ છે માસિક ધર્મ. ઘણી વખતે બહેનોને માસિક ધર્મ લેટ આવે છે અથવા તો ઘણા બહેનોને માસિક ધર્મ જલ્દી આવી જાય છે. આ બંને કારણોથી પણ એમના શરીરમાં વાત દોષ વધે છે. કઈ રીતે આપણે જોઈએ, જો જે બહેનોને માસિક ધર્મ વહેલું આવતું હોય અને થોડું વધારે પ્રમાણમાં આવતું હોય એટલે એવા બહેનોને ધાતુક્ષય એટલે કે નબળાઈ આવવાને કારણે શરીર એકદમ સૂકું થઈ જતું હોય છે અને સૂકું થઈ જતો શરીરને કારણે શરીરમાં વાત દોષ વધે છે અને એ ઊંધો થઈ જાય છે, અવળો ચડે છે. માસિક જ્યારે બહુ લેટ આવતું હોય છે ત્યારે માસિક ઓછું આવતું હોય છે અને ઘણી વખતે દર વખતે માસિક મોડું થતું હોય સમયથી, તો એને કારણે પણ શરીરમાં વાયુ વધી જાય છે, પેટ પેડુના ભાગમાં વાયુનો ભરાવો વધારે થઈ જાય છે અને એને કારણે પણ એમને ઊંધો ગેસ થવાની શક્યતા વધી જાય છે. આ સાથે જ ઘણા બધા બહેનોને નેચરલ વેમાં પણ જ્યારે માસિક આવવાનું હોય ત્યારે કબજિયાત થઈ જાય છે અને કબજિયાત થઈ જવાને કારણે પણ એમને ગેસ ઊંધો થવાની શક્યતા ખૂબ વધી જાય છે. પાંચમું કારણ, બહેનોને ખારું, ખાટું અને તીખું ખાવાની ખૂબ જ ઈચ્છા રહે છે અને એક વધારે પસંદ પણ હોય છે. એને કારણે ઘણા બધા બહેનો પાણીપુરી, ભેળ, પીઝા, પાસ્તા આદિ ફાસ્ટફૂડનું સેવન વધારે પ્રમાણમાં કરતા જોવા મળે છે.
ફરસાણ અને નાસ્તાનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં વિષ્ટંભી ગુણને કારણે વાયુદોષ વધી જાય છે અને આને કારણે પણ ઉદાવર્તની શક્યતા વધી જાય છે. તો મિત્રો, આ હતા બહેનોમાં ઉદાવર્ત થવાના 5 મુખ્ય કારણો કે જે મેં તમારી સામે રજૂ કર્યા. આ કારણો ઘણા બધા અનુભવના આધારે જોયેલા હોય છે, છતાં પણ આમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને જે છે એ કોમેન્ટ બોક્સમાં લખીને મૂકી શકો છો. હું આવતા વખતે તમારા આ પ્રશ્નોનો જવાબ આપવા માટે પ્રયત્ન કરીશ.